ગુડ મોર્નિંગ બાળકો બાળકો આપણે પ્રકરણ પાંચ ગણિતની અંદર પ્રકરણ પાંચમાં દસથી વીસ સુધીની સંખ્યા એમાં આપણે પહેલાં વિડીયોની અંદર આપણે કર્યું હતું શરૂઆત બરાબર પછી દસનું જૂથ બનાવો એ શીખ્યા હતા દસથી વીસની ગણતરી જૂથ બનાવીને કેવી રીતે કરવી તે શીખ્યા હતા એકમ દશક વિશે થોડું જ્ઞાન મેળવ્યું હતું પછી કોઠા પૂર્ણ કરો તેની અંદર દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ સુધી કર્યું હતું પછી હતું વધારે જૂથ પર ટીક કરો એટલે જૂથમાં જે વધારે સંખ્યા હોય વધારે જૂથમાં વસ્તુ હોય એની ઉપર ટીક કરો એ આપણે બીજા વિડીયોમાં જોયું હતું ખૂટતી સંખ્યા લખો એટલે કે દસથી વીસ સુધીની સંખ્યા એમાં પહેલાં શું આવે પછી શું આવે તે જોયું હતું પછી મોટી સંખ્યા પર ગોળ કરો નાની સંખ્યા પર ગોળ કરો તે જોયું તું પછી સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો સૌથી નાની સંખ્યા પર ગોળ કરો તે જોયું તું અને પછી સરવાળા જે આપણે આગળ શીખી ગયા છીએ એ સરવાળા આપણે કર્યા હતા થોડા હવે એનાથી આગળ જોઈએ તો આપણે પાના નંબર પંચ્યાસી ઉપર ઉપરનો જે છે એ આપણે સરવાળો શીખીએ પહેલું અહીંયા તમને આપ્યું છે આઠ વત્તા છ આઠ એટલે અહીં આપણે દિવાસળી ગણીએ તો આઠ દિવાસળી વત્તા છ એટલે છ દિવાસળી કુલ કેટલી દિવાસળી થાય છે તો ચૌદ દિવાસળી તો અહીં આપણે ચૌદ લખ્યા હતા એટલે અહીં દસનું એક જૂથ બનાવ્યું હતું એટલે એક દશક વધી એક બે ત્રણ ચાર એટલે ચાર જેને એકમનો અંક તરીકે ઓળખવામાં આવે છે દશક હોય એક જૂથ બનાવ્યું છે દસ વસ્તુનું એક જૂથ એટલે એક દશક એવી રીતે બાર વત્તા પાંચ બરાબર છે તો બાર છે તો આપણે અહીંયા બાર દિવાસળી દોરીએ કે બાર લાઇન કરીએ કે બાર ગોળ રાઉન્ડ કરીએ બરાબર તો ખૂબ વધારે વસ્તુ મોટી થાય છે તો એની જગ્યાએ આપણે બાર એટલે દસ ને બે બાર તો આપણે દસનું એક જૂથ અને પછી બે દિવાસળી તો અહીંયા મારી પાસે આ દિવાસળી છે તો દિવાસળીની અંદર આ છે દસ નું એક જૂથ મેં બનાવેલું છે જેમાં દસ દિવાસળી છે દસ દિવાસળીનું મેં એક જૂથ બનાવ્યું છે એટલે આ દસ અને પછી બાર છે એટલે દસ ને બે બાર તો બીજી બે દિવાસળી એટલે દસ ને બે બાર થઈ ગયું વત્તા પાંચ કીધું છે આપણને તો હું બીજી પાંચ લે લઈશ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે 10 નું એક જૂથ એટલે દસ અને બે બાર વત્તા પાંચ છે તો એક બે ત્રણ ચાર ને પાંચ દિવાશળી ટોટલ કેટલી દિવાશળી થઈ છે તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર સત્તર એટલે દસ ને સાત સત્તર તો અહીં એનો જવાબ છે દસ દિવાસળીનું જૂથ વત્તા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે દસ ને સાત સત્તર ચાલો હવે એવી રીતે આપણે નીચે કર્યું છે આઠ વત્તા સાત બરાબર તો હવે આપણે દિવાસળી ગણીએ કેટલી છે એ પ્રમાણે આપણે કરતા જઈએ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દિવાસળી વત્તા સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આપણે બધી દિવાસળી ગણી લઈએ કેટલી થઈ ગઈ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંથી દસ વત્તા સાત કરવાના છે એટલે દસ તો આ દસનું એક જૂથ બની ગયું એટલે એક દશક એક બે ત્રણ ચાર ને પાંચ તો દસનું એક જૂથ એટલે એક દશક વધી હતી પાંચ તો પાંચ એનો મતલબ કે દસ વત્તા સાત બરાબર સોરી આઠ વત્તા સાત બરાબર પંદર એટલે કે દસ ને પાંચ પંદર હવે દિવાશરીથી બાળકો તમારે ઘરે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે અને દિવાશરીથી અહીં આપણે કર્યું હવે આ કરીએ નવ વત્તા નવ તો એમાં પણ આપણે દિવાશરીની મદદથી કરી શકીએ તો એ આ રીતે પણ હું કરીશ અહીં કર્યું છે એમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બીજા નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ટોટલ કેટલા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ટોટલ અઢાર થાય છે અને ઉપર કરવી એ રીતે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ બની ગયું દસનું એક જૂથ એટલે એક દશક વધી કેટલી દીવાશાળી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આઠ વધી એટલે નવ વત્તા નવ એટલે અઢાર અને દસનું એક જૂથ એટલે એક દશક વધી છે આઠ એટલે આઠ એકમ બરાબર એવી રીતે નીચે આઠ વત્તા પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વત્તા પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આપણે અહીં દસનું એક જૂથ કમ્પલીટ કરીએ એટલે એક દશક વધે છે એક બે ને ત્રણ દિવાસળી તો ત્રણ આઠ વત્તા પાંચ બરાબર તેર આ રીતે ગણતરી કરી શકાય છે જે ઉદાહરણમાં આપણને અહીં આપી છે છ વત્તા સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ વત્તા સાત એટલે ઉમેરો સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે આપણે દસ નું જૂથ બનાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસનું આ એક જૂથ એટલે એક દશક વધી એક બે ત્રણ તો ત્રણ એકમ એટલે કે છ વત્તા સાત બરાબર તેર અને આ રીતે જૂથ ન બનાવી ટોટલ કરો તો પણ આપને ખ્યાલ છે કે તેર તો જવાબ આવશે બરાબર સામેની રોમાં અગિયાર કરીએ તો મારી પાસે બરાબર તો આ બીજી પાંચ દિવાસળી છે અહી બરાબર હવે આપણે એને કરીએ તો કેટલી થાય છે ટોટલ તો અગિયાર વત્તા પાંચ એટલે દસનું એક જૂથ વત્તા એક એટલે અગિયાર વત્તા પાંચ તો બાર તેર ચૌદ પંદર અને સોળ તો દસનું એક જૂથ એટલે એક દશક એક બે ત્રણ ચાર પાંચ અને એક 6 એટલે છ એક એટલે દસ ને છ સોળ એવી રીતે સોળ અગિયાર વત્તા પાંચ એટલે સોળ નીચે કરીએ ચાર વત્તા બાર ચાર એટલે આ દસ એક જૂથ અને આ બે બીજી એટલે આ બાર દસ એક જૂથ વત્તા બે એટલે બાર અને ચાર તો આપણને કીધું છે ચાર વત્તા બાર તો આ ચાર વત્તા બાર એટલે દસ નું એક જૂથ એટલે એક દશક વધી કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ એટલે અહીં આવશે છ એટલે દસ ને છ સોળ એક દશક અને છ એટલે સોળ અને ચાર વત્તા બાર એટલે સોળ હવે છે તેર વત્તા પાંચ તેર એટલે આ દસનું એક જૂથ વત્તા ત્રણ કરો બીજી એટલે તેર થઈ ગયું દસ નું એક જૂથ એક અગિયાર બાર અને આ તેર પછી કીધું છે તેર વત્તા પાંચ પાંચ એટલે આપણે બીજી પાંચ દિવસ રી લઈએ તો અહીં ત્રણ દિવસ રી છે બીજી બે દિવસ રી નાખો એટલે આ પાંચ દિવસ થઈ ગઈ તો તેર વત્તા પાંચ કરવા માટે આપણે બધાનો સરવાળો કરવાનો સરવાળામાં તરત જ આ તો ખ્યાલ પડે કે દસનું એક જૂથ કરવાનું છે તો આ એક દસનું એક જૂથ તો રેડી છે એટલે એક દશક બની ગયું વધી હોય એનું આપણે કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આઠ એકમ એટલે દસ ને આઠ એટલે તેર વત્તા પાંચ બરાબર અઢાર થશે અને પછી આપ્યું છે શૂન્ય વત્તા ચૌદ તો આપણે આગળ પણ શીખી ગયા કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો કે શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો જવાબ જે હોય તે જ સંખ્યા પોતે આવે છે હવે એવી રીતે આપણે કરીએ પાંચ વત્તા નવ પાંચ વત્તા નવ પાંચ એટલે એક બે ત્રણ ચાર પાંચ નવ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તમે બંનેનો ટોટલ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ એવો આવે છે બીજી રીતે કરીએ તો જૂથ બનાવીને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આ બની ગયું દસનું એક જૂથ એટલે આ એક દશક બની ગયું વધી કેટલી તો એક બે ત્રણ ચાર તો અહીંયા ચાર મૂકી દો એટલે દસ પાંચ વત્તાનો એટલે ચૌદ થઈ જાય એવી રીતે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત વત્તા આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બંનેનો ટોટલ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચૌદ પંદર તો આપણને પંદર લખતા આવડે છે એકડે પાંચે પંદર બરાબર બીજી રીતે આપણે આ જ દાખલામાં જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપણે દસ નો અહીં જૂથ બનાવીશું દસનું એક જૂથ એટલે એક દશક વધી કેટલી દિવાસળી તો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ એકમ એટલે પણ આવી ગયું એનો મતલબ કે દસ નું એક જૂથ એટલે એક દશક બાકીની જે દિવાસળી વધે છે તો એ એકમ તરીકે છે તો એક દશક પાંચ એકમ અહીં એક દશક ચાર એકમ ફરીથી કરીએ બાજુમાં પાંચ વત્તા પાંચ એક બે ત્રણ ચાર પાંચ પાછા પાંચ એક બે ત્રણ ચાર પાંચ ટોટલ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ એટલે તમે સીધા દસ પણ મૂકી શકો અને દસનું એક જૂથ બનાવો તો આ દસનું એક જૂથ એકમ તરીકે એક પણ નથી તો આવે શૂન્ય બાર વત્તા સાત દિવાશાળીથી હું કરાવું તમને આ દસનું એક જૂથ

બાર વત્તા સાત કેટલા થાય તો દસનું એક જૂથ છે તો દસનું એક જૂથ પહેલાં મૂકી દેવાનું પછી કેટલા એકમ તરીકે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ હવે તમે જોઈ શકો છો આ બારની અંદર આ જે બાર છે એમાં આ એક દશક છે બે એકમ છે નીચે સાતમાં સાત એકમ છે એકમની નીચે જ એકમ લખવાનો બરાબર એટલે તમે આ રીતે પણ કરી શકો બીજી રીત છે કે આની જેમ કે તમે દોરો વત્તા સાતળી દોરો અને એમ ન કરવું હોય તો હજી એક રીત છે કે એકમ ને એકમનો પેલા સરવાળો કરવાનો એટલે કે આ એકમ છે આ એકમ છે તો બે વત્તા સાત એટલે નવ અને દશક નીચે દશક નથી એટલે એકનો એક આ રીતે પણ સરવાળો કરી શકાય બરાબર પછી છે નીચે હવે નીચે જુઓ શું આપ્યું છે રાહુલ પાસે આઠ પેન્સિલ છે સોનુ પાસે સાત પેન્સિલ છે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય હવે રાહુલ પાસે આઠ પેન્સિલ છે તો આપણે પેન્સિલની જગ્યાએ આપણે એને દિવાસળી તરીકે ઉપયોગ કરીશું બરાબર તો અહીં ચાલો હવે રાહુલ પાસે આઠ છે એટલે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ચલો આ છે રાહુલની પેન્સિલ હવે સોનું પાસે સાત છે તો હવે આપણે સોનું પાસે સાત પેન્સિલ છે એ આપણે મૂકીએ પેન્સિલની જગ્યા આપણે અહીં દિવાશરી કહીશું તો આ છે સોનુ પાસે સાત બરાબર હવે રાહુલ પાસે આઠ છે સોનું પાસે સાત છે બંનેની મળીને કુલ કેટલી થાય તો બંનેની ચાલો ભેગી કરીએ મળી હા હવે કેટલી થાય છે આપણે કાઉન્ટ કરીએ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર થાય છે તો તમે અહીં લખી શકો કે બંનેની મળીને કેટલી થાય પંદર પણ જૂથ પ્રમાણે કરીએ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ બની ગયું દસનું એક જૂથ દસનું એક જૂથ એટલે એક દશક સો બરાબર અને વધી છે કેટલી પેન્સિલ તો એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ એકમ તરીકે વર્તશે એટલે દસ અને પાંચ પંદર તો બંનેની મળીને ટોટલ પંદર થાય બરાબર

આ રીતે ચાર સફરજન છે સીતા પાસે આને તોડ્યા છે હવે સીતાએ કેટલા તોડ્યા તો એને તોડ્યા છે છ એક બે ત્રણ ચાર પાંચ છ બંને ભેગા મૂક્યા એક ટોપલીમાં ભેગા મૂકી દીધા હવે કુલ કેટલા તો આપણે બંનેના ગણી નાખીએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ છે તો બંનેના કુલ કેટલા સફરજન થાય દસ સફરજન થાય બરાબર સરવાળો જ કરવાનો છે બંનેનો હવે આ જે દાખલાઓ છે એને આપણે અત્યારે પેન્સિલ દિવાસળી કે એની મદદથી પ્રવૃત્તિથી કર્યા બરાબર આવી રીતે બીજા દાખલાઓ પણ તમારે આવશે તો કઈ રીતે કરવાનું છે એ જો તો આ દાખલો છે અહીંયા હું કરું છું રાહુલ પાસે આઠ પેન્સિલ છે તો આઠ પેન્સિલ છે સોનું પાસે સાત પેન્સિલ તો વત્તા સોનું પાસે સાત પેન્સિલ છે બરાબર તો ટોટલ કંઈ પંદર થાય છે તો અહીં આવશે પંદર તો એવી રીતે અહીં પણ આપણે કરી શકીએ કે ફરીદા પાસ ફરીદાએ ચાર સફરજન તોડ્યા તો ચાર સફરજન તોડિયા બંનેના કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો અહીં આવશે દસ બરાબર આ રીતે ઊભો થાય એવી રીતે આડી રીતે પણ કરી શકાય પછી છે બાદ બાકી જો બાળકો હવે અત્યારે આપણે સરવાળાનું શીખ્યા બરાબર તો એવી જ રીતે આપણે બાદ બાકી કરવાની છે એટલે ઓછા કરવાના છે તો એ આપણે પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ